સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાત સ્ટેટમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં સેકન્ડ રાઉન્ડ સુધીમાં જેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે એ તમામ વિદ્યાર્થીઓની જે ફાઇનલ યાદી છે એ વેબસાઇટમાં અપડેટ કરી દેવામાં આવી છે. આ યાદી એ વિદ્યાર્થીઓનું છે કે જે લોકોને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળ્યું છે આયુર્વેદિક અને હોમિયોપેથિક કોર્સીસમાં, એ વિદ્યાર્થીઓને જે 23 તારીખ સુધીમાં હેલ્પ સેન્ટર પર જઈ અને રિપોર્ટિંગ કરવાનું છે, 22 તારીખ સુધીનો તમને ફી ભરવા માટેનો સમય આપવામાં આવ્યો છે અને 23 તારીખ સુધીમાં તમે લોકો હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવી અને રિપોર્ટિંગ છે તે કરાવી શકો છો. અને આ જે લિસ્ટ છે એ તમે જોઈ શકો છો, આમાં તમારું નામ છે, તમને કઈ કોલેજમાં મળેલું છે, કઈ કેટેગરીમાં કેટલા મેરિટ નંબર, ગવર્મેન્ટ કોટા છે, મેનેજમેન્ટ કોટા છે, તેની સંપૂર્ણ માહિતી આપેલી છે. આ PDF છે, એમાં તમારું નામ છે કે નહીં એ તમારે ચેક કરી લેવાનું છે. આ ટોટલ 2943 એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકોને સેકન્ડ રાઉન્ડમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં મળેલું છે. તો આ વિદ્યાર્થીઓને હેલ્પ સેન્ટર પર જઈ અને રિપોર્ટિંગ છે તે કરવું ફરજિયાત છે, નહીંતર એને જે સેકન્ડ રાઉન્ડમાં કોલેજ મળી છે એના પર એનું એડમિશન છે તે કન્ફર્મ ગણાશે નહીં, એટલે કે એનું એડમિશન છે તે રદ કરવામાં આવશે. જેથી કરીને જો તમારે આ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે હેલ્પ સેન્ટર પર જઈ અને રિપોર્ટિંગ કરવાનું છે, એ પહેલાં તમારે ફીસ છે તે ભરી લેવાની છે. બીજા જે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એના પર મેં તમામ પ્રકારના વિડીયો બનાવેલો છે, તો એ વિડીયો તમે જોઈ લેજો. જેવી તમારી એડમિશન પ્રોસેસ પૂરી થશે ત્યાર પછી તમારે લોકોને હોસ્ટેલ અને સ્કોલરશિપને લગતા જે વિડીયો છે એ પણ આ ચેનલમાં આવતા રહેશે. તો જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. હવે આપણે એ જોઈ લઈએ કે આ PDF છે તમે ક્યાંથી મેળવી શકશો. તો મિત્રો, આપણે જે ગુજરાત સ્ટેટની જે ઓફિશિયલ વેબસાઇટ છે મેડિકલ એડમિશનની, એમાં તમે આવી જશો. એમાં તમે આવી ગયા પછી અહીંયા તમે જે વેબસાઇટમાં આવ્યા પછી નીચે આવશો તો અહીંયા તમને જે 7 નંબરની જોઈ શકો છો, એક PDF લિસ્ટ ઓફ કેન્ડિડેટ રિક્વાયર રિપોર્ટિંગ, તો આ છે PDF છે. એના પર તમે ક્લિક કરીને PDF ડાઉનલોડ કરી લેશો. એમાં તમારું નામ હોય તો તમારે 23 તારીખ સુધીમાં હેલ્પ સેન્ટર પર રિપોર્ટિંગ છે કરવાનું છે. રિપોર્ટિંગને લગતા કે ફીસ ભરવાને લગતા તમારે કયા પ્રકારના પ્રશ્નો હોય તો એના પર મેં સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, એ વિડીયો તમે જોઈ લેજો. બાકી બીજી અગત્યની કોઈ પણ ડેઇલીને અપડેટ આવતી હશે ઇન્સ્ટાગ્રામમાં નાખતો હોઉં છું, તો જો તે ઇન્સ્ટાગ્રામમાં જોઈન ના થાય તો ઇન્સ્ટાગ્રામમાં જોઈન થઈ જજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.